છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કૃષિ બિલનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો આંદોલનમાં ન જોડાય અને કૃષિ બિલ શું છે તે અંગે માહિતગાર કરવા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ભાજપના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરોને કૃષિ બિલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। કૃષિ બિલને લઈ હાલ સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે અને કૃષિ બિલ રદ કરવાની માંગ ઉઠી છે, ત્યારે આ આંદોલન વધુ ઉગ્ર ન બને તે માટે ભાજપના નેતાઓ ખેડૂતોને સમજાવવા મેદાનમાં ઉતર્યા છે। સમગ્ર દેશમાં હાલ ભાજપના સંગઠનના હોદ્દેદારો કૃષિ બિલ વિશે માહિતી મેળવી કાર્યકરોને સમજાવી રહ્યા છે અને જે કાર્યકરો ગામે ગામ સુધી જઈ ખેડૂતોને સમજણ આપશે જેથી કૃષિ બિલનો વિરોધ થતો અટકી શકે। ત્યારે આજે બનાસકાંઠા અને પાટણના ભાજપના કાર્યકરોનું સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ બિલ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા। હકીકતો છે, મેં બતાવી છે, કારણ કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 80% જે કમિશન હતું એ મોટાભાગના એમના લોકો છે। એવી જ રીતે એપીએમસીમાં જે 7.5% સુધી જે ખેડૂતો પાસેથી સેસ લેવાય છે, એટલે દલાલોને તકલીફ છે, ખેડૂતોને તકલીફ નથી। પણ જેના ખિસ્સામાંથી આ કાયદાથી પૈસા મળવાના નથી, જે ખોટી રીતે મળતા હતા, ખેડૂતોના ભોગે મળતા હતા, એટલા માટે આ આંદોલન છે। અને બીજું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો જે વિરોધ અત્યારે કરી રહ્યા છે, 16 રાજ્યોમાં તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અત્યારથી ચાલે છે અને એના કેટલાક ફંડ એમાં જે ત્રુટિ હતી એમાં સરકાર ઇન્ટરવિન થઈને ખેડૂતના હિતમાં કાયદો બનાવ્યો જેથી કોઈ છેતરી ના જાય, હવે એનો વિરોધ કરવો। જે રીતે આ લોકો રાજનૈતિક રીતે પરાસ્ત થયેલી પાર્ટીઓ પ્રજાએ ફેંકી દીધી છે કે કોઈ પણ આંદોલનને મુદ્દો બનાવીને જીવતા રહેવાની કોશિશ કરે છે, બાકી ખેડૂતોનો આમાં એક પણ કોલમમાં અહિત હોય તો સરકારનું મન ખુલ્લું જ હતું કે તમને 6-6 વાર મીટિંગ બોલાવી તમને બતાવો કે કયા કાયદામાં ક્યાં પ્રોબ્લેમ છે। એમએસપી તો એમએસપીની તો સરકારે કીધું યસ એમએસપી ચાલુ રહેશે, તો પ્રશ્ન ક્યાં છે? આખો કાયદો પાછો લેવાની જે વાત કરે છે એ દેશ હિતની વાત નથી। સાહેબ, લાગે છે જે પ્રકારે રાજ્યભરમાં આજે ભાજપના નેતા ખેડૂતોને ગુજરાતમાં મનાવવા પડે એવું જ નથી, જાગૃત જ છે, એટલે તો અહીંયા આંદોલન જ થતું કોંગ્રેસ વાળાથી। અને એટલા માટે મારું એમ કહેવું છે કે આ જે ભ્રમિત કરવાનો પ્રયાસ થયો છે એને બદલે ખેડૂતો સાચી પરિસ્થિતિ જાણે અને અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ। અમારી આપણી સરકાર નરેન્દ્રભાઈ જો 90,000 કરોડ દર વર્ષે ખેડૂતના ખાતામાં નાખી દેતા હોય વગર વાવે ને વગર લણે, એ કોઈ દિવસ ખેડૂત વિરોધી વિચાર પણ કરી શકે, આટલું તો સમજો। ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે સીધા 90,000 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા નાખે તે સરકાર ખેડૂતોને દુશ્મન હોઈ શકે ખરા? બનાસકાંઠાને રણમાંથી રોકવાનું કામ મોદીજીએ નર્મદાનું પાણી આપીને કર્યું છે, એએમપીસી સુધારાનું બિલ રજૂ કર્યું છે, ખેડૂતની જમીન વેચવાની, ગીરવે કે ભાડાપટ્ટાની કોઈ વાત નથી, ખેડૂત પોતાના માલની કિંમત જાતે કરી શકે તે બિલમાં લાવવામાં આવ્યું છે। એમએસપીની વાત કરવાનો અધિકાર કોંગ્રેસને નથી, જો કે હાલ દેશમાં બદલાવ આવ્યો છે તો કાયદા પણ બદલવા જરૂરી છે અને બિલ આવ્યા બાદ તમારા ખેતરમાં વેપારીઓની લાઇન લાગશે એ કામ સરકાર કરી રહી છે। મોટા ભાગના પાકમાં 20-60% વધારો 5 વર્ષમાં કર્યો છે, ખેડૂતોના ખભે બંદૂક મૂકવાનું કામ વચેટિયાઓ કરે છે, હવે તમારે ક્યારેય બટાટા રોડ પર ફેંકવાનો વારો નહીં આવે તેમ જણાવ્યું હતું। પહેલા તો હું માનનીય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના સપૂતનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આવો એક સરસ કાયદો લાવ્યા, જે આ 70 વર્ષની અંદર ખેડૂતો માટેનો ખરેખર સાચું હિત એમાં સમાયેલું છે એવો એક કાયદો લાવ્યા, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ કાયદો ખેડૂતોના હિતમાં જ છે। અહીંયા જો આપણે સાચી વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત થઈ એ હું ઓલરેડી 5-7 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી રહ્યા છીએ અમે। દાડમની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ તો અમારે ઘરે બેઠો ખેડૂતોનો આરામથી માલ વેચાઈ જશે, અમારે 10% કે 8% કમિશન આપવાની જરૂર રહેતી નથી। ડીસા ખાતે કૃષિ બિલ મુદ્દે યોજાયેલ સભામાં ઉપસ્થિત કેટલાક ખેડૂતોએ સભામાં સંબોધન સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે સરકારના બિલથી ખેડૂતોને કોઈ જ નુકસાન નથી, ઉલટાનો ફાયદો થશે, ખેડૂતોને પૂરા ભાવ મળશે। સાથે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ખેડૂત ગેનાજી પણ આ કૃષિ બિલની તરફેણ કરી સરકાર ખેડૂતના હિતમાં બિલ લાવ્યું હોવાનું જણાવ્યું હતું અને આ બિલ થકી આવનારા સમયમાં ખેડૂતોને પોતાના પાકમાં મોટો ફાયદો થશે તેવું જણાવ્યું હતું। ખેતી સાથે સંકળાયેલો જે આ કાર્યક્રમ થયો, જે
थोड़ा दिवसों थी आखा देश में जे खेडूतों विरुद्ध में जे आंदोलन चाली रू है खेडूतों ने भरमावानी बात करे छे आ कार्यक्रम की अंदर आवा थी मने व्यक्तिगत के खेडूत तरीके पूरेपूरी माहिती मिली के जे केन्द्रनी मोदी साहेबनी जे सरकार से सरकारे जे कई निर्णय कर्यो छे खूब खेडूतना हित में कर्यो छे अने खूब सरस निर्णय कर्यो छे अने आ निर्णय ने हुं खूब आवकारुं छुं। दिल्ली में खेडूत जारे आंदोलन उग्र बनावी रहा है और आंदोलन में गुजरात खेडूत न जोड़ाय ते माटे भाजपनी सरकारे संगठन आगेवानों ने मैदाने उतारिया छे अने गामे गाम कृषि बिल विषे खेडूतों ने माहितगार करवा आयोजन करायु छे जेना भागरूपे डीसा खाते आ कृषि सम्मेलन बोलाववामां आव्युं हतुं। विकास प्रजापति साथे राज गज्जर लाइव गुजरात न्यूज बनासकांठा।